ગુજરાત ન્યૂઝ સાથે હું છું લોઈસ રચના. કે મહત્વના સમાચારો પર તો ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમીક્ષા કાર્ય બાદ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને જણાવ્યું હતું કે આજથી વરસાદમાં ઘટાડો થયો છે અને 24 કલાકમાં પરિસ્થિતિ અંડર કંટ્રોલમાં છે. વરસાદથી 11 લોકોના મોત નિપજ્યા છે અને 160 પ્રાણીઓના મોત નિપજ્યા છે. તેમજ હવે વરસાદમાં ઘટાડો થવાથી બધા જ ગામ સંપર્કમાં આવી ગયા છે અને જે ગામડાઓમાં વીજ કાપી ગઈ હતી ત્યાં પણ હવે વીજ જોડાણ કરી દેવામાં આવ્યું છે. પિછલે એક સપ્તાહમાં બહુ અચ્છી બારિશ હુઈ હે. ગત સાલ કે બરાબરી મેં 3% જ્યાદા બારિશ હુઈ હે. અલગ અલગ 11 ડિસ્ટ્રિક્ટ ઇફેક્ટેડ હે, યાને કે જ્યાદા બારિશ હુઈ હે વહાં. લેકિન આજ સે બારિશ કમ હો રહી હે. લગતા હે કે અગલે 24 ઘંટે મેં પૂર્વવત સ્થિતિ, યાને કે પાણી ભી સબ નિકલ જાયેગા ઓર બારિશ ભી રુક ગઈ હૈ, ઇસલિયે પરિસ્થિતિ ટોટલ અંડર કંટ્રોલ હૈ. 11 લોગ બારિશ કે કારણ, પાણી કે કારણ ઉનકી મૃત્યુ હુઈ હૈ. કરીબ 160 એનિમલ, ગાય ભેંસ વગેરે કી મૃત્યુ હુઈ હૈ ઓર 25 સે ગાંવ ઇફેક્ટ જ્યાદા ઇફેક્ટેડ થે. આજ કોઈ ગાંવ સંપર્ક કે બહાર નહીં હે. કોમ્યુનિકેશન આના જાના સભી જગહ હો ગયા હે. તંત્ર કી દ્રષ્ટિ સે હમારે અલગ અલગ ડિપાર્ટમેન્ટ તેજી સે પુનઃસ્થિતિ સ્થાપિત કરને કે લીએ ખૂબ અચ્છી તરહ સે કામ કર રહે હે. આજ કોઈ ગાંવ બિજલી બિના નહીં હે, સભી ગાંવ મેં બિજલી હે, યાને કે જહાં ચલી ગઈ થી વો ફિર સે પુનઃસ્થાપિત હો ગઈ. રાસ્તા કોઈ ભી બંધ નહીં હે, ટૂટા ફૂટા રાસ્તા હે ઉસકો રિપેર કરતે હુએ ટ્રાન્સપોર્ટેશન કી વ્યવસ્થા કી હે. પીને કી પાણી કી ભી વ્યવસ્થા ચલ રહી હે. 27,000 સે જ્યાદા ફૂડ પેકેટ્સ જીતને ગામ ઇફેક્ટેડ થે વહાં ભેજે થે. તો પરિસ્થિતિ પૂરી કંટ્રોલ મેં હે. અબ હમારી રેવન્યુ કી ટીમ સર્વે કરેગી, જો નોર્મ્સ હૈ વો નોર્મ્સ મુતાબિક સર્વે રિપોર્ટ આને કે બાદ કિસાનો કો જો તકલીફ હોગી યા કિસી ગરીબ આદમી કો કિસી કા મકાન કી તકલીફ, કિસી કા પાણી મેં બહે ગયા ચીજ ચીજ વસ્તુ વગેરે, તો ઉસકે લીએ જો જો નોર્મ્સ મેં કેશ ડોલ્સ વગેરે કી આવશ્યકતા હોગી વો તુરંત હમ સર્વે કે બાદ દેને કે લીએ સરકારને તૈયારીયાં કર દી હૈ. ઓર મુજે લગતા હૈ કી અભી તક સ્થિતિ કંટ્રોલ મેં હૈ ઓર બારિશ ભી અબ કમ હો રહા હૈ. તો અચ્છી બારિશ હોને કે કારણ આને વાલે દિન મેં રાજ્ય કો બહોત ભી લાભ ભી હોને વાલા હૈ. અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મનમુખીને વરસી રહ્યા છે, પરંતુ મોડાસાના ડુંગરવાળા ડીપી રોડ પર વૃક્ષ ધરાશય થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા વન રક્ષક અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઘટના સ્થળે જ પહોંચી આવી હતી. અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મનમુખીને વરસી રહ્યા છે, પરંતુ મોડાસાના ડુંગરવાળા ડીપી રોડ પર વૃક્ષ ધરાશય થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. માલપુર તાલુકાના અણીચોર ગામના ડાયાભાઈ પંચાલ પોતાનું બાઇક લઈ પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે ડુંગરવાળા બાયપાસ પાસે અચાનક વૃક્ષ ધરાશય થતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા વનરક્ષક અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટના સ્થળે જ પહોંચી આવી હતી અને વનરક્ષકના જણાવ્યા અનુસાર ટીમને મેસેજ મળ્યો હતો કે ડુંગરવાળા બાયપાસ પાસે એક વૃક્ષ ધરાશય થયું છે, જ્યાં એક વ્યક્તિ બાઇક સાથે વૃક્ષ નીચે દબાયેલો હતો, જેમને તાત્કાલિક વૃક્ષ નીચેથી બહાર કાઢી સારવાર માટે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પાડનાર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. બનાવને પગલે અણીચોર ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. મારું નામ બીપી બલદાણિયા, વનરક્ષક મોડાસા, ફોરેસ્ટરના સારગામ મોડાસામાં છું. અમને એવા સમાચાર મળ્યા કે ડુંગરવાડા બાયપાસ ઉપર એક ઝાડ ધરાશયી થતા અમે તાત્કાલિક અમારી ટીમ તથા સાધન સામગ્રી સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દોડી આવી
જતા જોયું તો એક ઝાડ નીચે એક ભાઈ આવી દબાઈ ગયેલ, જેમને ગંભીર હાલતમાં સાર્વજનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને ઝાડ તાત્કાલિક હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવેલ. મહેન્દ્ર પ્રસાદ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અરવલ્લી. માળાવદરમાં સરકારે ટેકાના ભાવથી ખરીદી કરેલ મગફળીની 450 બોરી પલળી જતા 7-8 લાખ રૂપિયાની નુકસાનીનો અંદાજ માળાવદર તાલુકામાં પડી રહેલ અવિરત વરસાદથી અસલમ ડેમ ઓવરફ્લો થયો હતો. માણાવદર તાલુકામાં પડી રહેલ અવિરત વરસાદથી અસલમ ડેમ ઓવરફ્લો થતા સરકારે ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીનું ગોડાઉન વેરહાઉસમાં અંદર પાણી ઘૂસી ગયું હતું. આ ગોડાઉનમાં 2 ફૂટ પાણી ભરાઈ જતા 450 બોરી મગફળી પલળી ગઈ છે, જેથી સરકારને ગોડાઉનમાં પલળી ગયેલ મગફળીની કિંમત 7-8 લાખની નુકસાની થવા પામી છે. મારું નામ એનએલ મોરે, વેરહાઉસ મેનેજર, માણાવદર. અમારું જે જયંતિલાલ પ્રાગજી ઉર્ફે ભાઈયા ભીમા ભૂતિયા નામનું ગોડાઉન છે, તેની બાજુમાંથી જે વોકરો પસાર થાય છે ત્યાં અસલમ ડેમનું પૂરનું પાણી આવતા, જે વધારે પ્રમાણમાં આવતા ડેમનું પાણી અમારા ગોડાઉનમાં ફરી વળેલ છે. આ ગોડાઉનમાં સરકારશ્રી તરફથી સંગ્રહ થયેલ મગફળી 2925 ગુણીનો સંગ્રહ કરેલ છે. અંદાજે 2 ફૂટ જેટલું પાણી ફરી વળતા 2 થર મગફળી એટલે 450 બોરી જેટલી પલળી ગયેલ છે. અંદાજે 1.5 ગાડી જેટલી નુકસાની છે. કિંમત કેટલી? અને કિંમત એની અંદાજે 7-8 લાખ રૂપિયા થાય છે. કિરણ સુંદરવાસ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ માણાવદર. રાજ્ય સરકાર દ્વારા 15 વર્ષ સુધીના બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનને લઈને રાજ્યવ્યાપી રૂબેલા તેમજ ઓરી રસીકરણનો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે રૂબેલા રસીની ઘણી જગ્યાએ આડઅસર પણ જોવા મળી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શિયાળી પોળ વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા નંબર 7માં રૂબેલા રસીકરણ દરમિયાન 5 વિદ્યાર્થીઓને આડઅસર થતા બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાંથી રૂબેલાને ઓરી જેવા રોગો સંપૂર્ણ નાબૂદ કરવા રાજ્યવ્યાપી રસીકરણનો પ્રારંભ ગત તારીખ 16 જુલાઈથી કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 15 વર્ષ સુધીના બાળકોને રૂબેલા તેમજ ઓરીની રસી પીવડાવવામાં આવી રહી છે. આ અભિયાનની શરૂઆત શાળાઓમાં કરવામાં આવી છે. ત્યારે વઢવાણ શિયાળીપોળ વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા નંબર 7માં ભણતા હિરલ હિતેશભાઈ સોલંકી, દિવ્યા બળદેવભાઈ જોશી, ઈશા કાંતિલાલ ચાવડા, સોનલ અરવિંદભાઈ મકવાણા, સુહાના નામની વિદ્યાર્થીઓને રૂબેલા રસી અપાઈ હતી. ત્યારે આ 5 વિદ્યાર્થીઓને બેભાન અવસ્થામાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આરોગ્ય વિભાગના કર્મચારીઓને સ્ટાફ દ્વારા રસી અપાઈ રહી હતી. તે દરમિયાન 5 જેટલી વિદ્યાર્થીનીઓ રૂબેલા રસીકરણ બાદ તુરંત બેભાન થઈ જતા શાળાના આચાર્ય શિક્ષકો દ્વારા 108 મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ રસીકરણનો કેમ્પ બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીનીઓના વાલીઓમાં આરોગ્ય તંત્ર તેમજ સરકાર સામે રોષ જોવા મળ્યો હતો. જો કે આટલો મોટો બનાવ બન્યો હોવા છતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ કે સ્ટાફ કોઈએ હોસ્પિટલમાં મુલાકાત પણ લીધી નથી. શાહરૂખ સિપાઈ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરેન્દ્રનગર. પૌષ્ટિક લોટ નહી રહે બીજી કોઈ ખોટ, ઉપયોગ માં સરળ અને સફાઈ થાય ચુટકી માં, ઘરઘર ની ગૃહિણી ની એક જ પસંદ ગોકુલ ઘરઘંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રી ને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9793340409. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર.
હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બાળકને એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે. બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે, પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઉભો થાય છે. તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ, જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ, જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે. સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ, જુડો હોય, કરાટે કે પછી બોક્સિંગ, બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે. સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે. તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ. તપોવન સંસ્કાર પીઠ, અમિયાપુર, તપોવન સર્કલ, સાબરમતી ગાંધીનગર હાઈવે, સુગઢ, તાલુકો, જિલ્લો ગાંધીનગર, 3824-24. સંપર્ક 7433802178. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ખાતા દ્વારા ટીપી સ્કીમો અને જૂની મિલની જમીનોની કપાતમાં સત્તાનો દુરુપયોગ કરવામાં આવતો હોવાની વિગતો ધ્યાનમાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્માએ નરોડા રોડ પર અશોક મિલ કમ્પાઉન્ડની જગ્યા પરની તમામ ઘટના સામે આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીની કરોડો રૂપિયાની નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેવું જણાવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના ઇશારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક કર્મચારીઓએ એક બિલ્ડરને ફાયદો કરાવવા માટે નીતિ નિયમ મુજબ જે 40% કપાત કોર્પોરેશનમાં મળવી જોઈએ તેની જગ્યાએ માત્ર 20% કપાત લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આશરે 80-90 કરોડનો નુકસાન પહોંચાડવાનું કૃત કર્યું છે અને એવો કિસ્સો એક અમારી સામે આવ્યો છે. તે કિસ્સા અંગે હું મીડિયાના માધ્યમથી સમગ્ર અમદાવાદ શહેરની સામે વાત કરવા માગું છું. અમદાવાદ શહેરના નરોડા રોડ બોર્ડ નરોડા રોડ ખાતે આવેલ અશોક મિલ કમ્પાઉન્ડ અસારવા ટીપી 12 ફાઇનલ પ્લોટ નંબર 41-42-1 તેમાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4 બ્લોકના પ્લાન મંજૂર કરવામાં આવ્યા છે. નવાઈની વાત તો એ છે કે ગુજરાત સરકારના કોમન GDCR પ્રમાણે કોઈ પણ બંધ મિલ હોય તો તેમાં 40% કપાત લેવામાં આવે છે. પણ આ પ્લાન મંજૂર કરવામાં આવ્યું છે ત્યારે કોર્પોરેશને માત્ર 20% કપાત લીધી છે, અને 20% કપાત કોર્ટમાં ચુકાદો આવે તેના માટે ખુલ્લી મૂકી છે. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાયદા પ્રમાણે 40% કપાત લઈ શકતી હોય અને એ લેવાનો કોર્પોરેશનનો હક હોય, પ્રજાનો હક હોય, તો કયા કારણથી 20% જમીન ખુલ્લી મૂકવામાં આવી છે અને તે અંગે કોર્પોરેશનને કોર્ટના ચુકાદાનો ઇંતજાર કરવો પડશે. ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે કે જ્યાં સુધી કોર્ટનો ચુકાદો ના આવે ત્યાં સુધી આ જે પ્લાન મંજૂર કરવામાં આવે છે તેને સ્થગિત કરવામાં આવે, અને આ પ્લાન મંજૂર કરવામાં કોને ઉતાવળ હતી, કયા કારણસર ઉતાવળ હતી જેથી આ પ્લાન મંજૂર કરવામાં આવ્યા છે. આમ તમામ બાબત જોતાં એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ક્યાંકના ક્યાંક સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ પોતાના મળતિયા બિલ્ડર્સને ફાયદો કરાવવા માટે કોર્પોરેશનને કરોડોનું નુકસાન કરાવવા જઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી બેઠક યોજાઈ હતી, જેમાં અમદાવાદ શહેરમાં રહેલા કોર્પોરેશનના બગીચાઓ અને અમદાવાદમાં હાલ જે ગમે તે જગ્યાએ જેમ તેમ હોર્ડિંગના બોર્ડ લાગી રહ્યા છે, જેથી અમદાવાદની સુંદરતા જોખમાઈ રહી છે તે વિશે ચર્ચા થઈ અને આગામી સમયમાં આ બાબતો પર શું પગલાં લેવામાં આવશે તેવું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટે જણાવ્યું હતું. ધાર્મિક સામાજિક સંસ્થાઓ હોર્ડિંગ જુદા જુદા વિસ્તારમાં લગાડે છે, પરંતુ આને લીધે આડેધડ લગાડવામાં આવતા હોર્ડિંગ્સ અને પોસ્ટર્સને હિસાબે અમદાવાદનું બ્યુટિફિકેશન બગડી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભવિષ્યમાં 200-300ની વચ્ચે જગ્યાઓ સુનિશ્ચિત કરી ત્યાં આગળ LED બેકલાઇટવાળી જગ્યાઓ 10x6 હોર્ડિંગ્સ મૂકી બનાવી અને તેને મેન્ટેન કરવાની છે. આની અંદર જે જાહેરાતો મૂકવાની છે તેના રેટ પણ અમે નિશ્ચિત કરવાના છે, અને સારી રીતે અમદાવાદ શહેરનું બ્યુટિફિકેશન ના બગડે તેવી એસ્ટેટની હોર્ડિંગ્સની અને બેનર્સની નવી પોલિસી અમે વિચારણા કરી રહ્યા છીએ. જૂના જે મુખ્ય લોકેશનના સ્થળો છે તે પણ લેવામાં આવશે અને નવા સ્થળો એમાં ઉમેરવામાં આવશે. હાઈકોર્ટ દ્વારા ઢોર અંકુશ ટ્રાફિક બધાની જ ટકોર કરવામાં આવી છે, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પોલીસ વિભાગ સાથે 2 દિવસથી સંપૂર્ણપણે હાઈકોર્ટના પાલન માટે કાર્યરત છે. ઉપલેટા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાતે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા તથા કાર્યકર્તાઓ સાથે નીકળ્યા હતા. ઉપલેટા પંથકમાં મેઘરાજા મનમુખીને વરસ્યો હતો અને ઉપલેટા પંથકના તમામ ગામો પાણી પાણી થઈ ગયા હતા અને નદી નાળામાં પાણી ભરાયા હતા. જ્યારે ઉપલેટાના સમઢિયાળા, કુંઢેચ, ભીમારો, લાઈટ, તલઘણા, મજેઠી જેવા અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાતે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા તથા મામલતદાર, PGPCL ટીમ, RMTની ટીમ, તાલુકા પંચાયતના પ્રમુખ જેવા અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપલેટા પંથકમાં મેઘરાજા મનમુખીને વરસ્યો હતો ત્યારે ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અસરગ્રસ્તની મુલાકાતે નીકળ્યા હતા. અલ્પેશ ત્રિવેદી સાથે કેમેરામેન અતુલભાઈ લશ્કરી, NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી. હાલ તમામ પાર્ટીઓમાં 2019ની ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે, તેવામાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા સુરત ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પત્રકાર પરિષદમાં સુરત જિલ્લા ખાતેના પાર્ટી અધ્યક્ષની જાહેરાત કરાઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની સ્થાપના મહારાષ્ટ્રમાં કરવામાં આવી હતી. આ પાર્ટીએ લોકોની વચ્ચે જઈ લોકોની પડતી મુશ્કેલીઓને દૂર કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને તેમાં તે મહદ અંશે સફળ રહ્યા છે તેવું કહી શકાય. લોકોના પ્રશ્નોને પોતાના પ્રશ્નો માની અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના અધ્યક્ષ અને તેમના કાર્યકર્તાઓની મહેનતથી આજે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીએ લોકોના દિલ જીતી લીધા હતા અને આજે આ પાર્ટીને દિવસે લોકો ચાહના મળી રહી છે ત્યારે પાર્ટીના અધ્યક્ષ દ્વારા લોકોના પ્રશ્નોના નિરાકરણ કરવાની યોગ્ય રાજનીતિ તૈયાર કરી રહી છે ત્યારે આવનારી ચૂંટણીમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાંથી તમામ બેઠકો પરથી ઉમેદવાર ચૂંટણી લડાશે. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી ઓર સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી કા મેં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ પારેખ આજ ગુજરાત રાજ્ય મેં સુરત જિલ્લા કે અધ્યક્ષ કી નિયુક્તિ કરને કે બાબતની સ્પેસ કોન્ફરન્સ કા આયોજન કિયા ગયા. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી કી તરફ સે આજ હમ સુરત જિલ્લે કે અધ્યક્ષ વિનોદભાઈ આહિર કોમ આજ ઘોષિત કરતે. આજ સરદાર વલ્લભભાઈ પટેલ કી સ્થાપના અમારે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ દશરથભાઈ પારેખને મહારાષ્ટ્રથી શરૂઆત કરી 2008. આજ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી 5 રાજ્યોમાં કામ કરી રહી છે, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત.
સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી કે યાદા કરકે ગુજરાત ઓર મહારાષ્ટ્ર મેં લોકસભા વિધાનસભા ઓર નગરપાલિકા મહાનગરપાલિકા કે ઇલેક્શન લડા ચૂકી હે ઓર આને વાલે સમય મેં ગુજરાત મેં ભી આજ રનિંગ મેં ભી હમારે ચાર કોર્પોરેટર હૈ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી આજ ગુજરાત રાજ્ય મેં 2019 કો લક્ષ્ય લેતે હુએ લોકસભા કે લીએ હમ લોગ હરેક વિધાનસભા મેં ચેન્જિંગ કર રહે ઓર લોકસભા કે હરેક જિલ્લે મેં હમ લોગ નયે નયે અધ્યક્ષ કો નિયુક્ત કરકે એક લોકસભા મેં રાજનીતિ કે માહોલ મેં નયા પરિવર્તન લાના ચાહે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી હાલ 2019 ની ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે ગુજરાતના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં પોતાના પાર્ટી અધ્યક્ષની નિમણૂક કરી રહ્યા છે ત્યારે આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા સુરત ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ પારેખ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી રવિન્દ્ર સોંડાગર સાથે પ્રદેશ યુવા મહામંત્રી સચિન કુમાર દરજી અને રાજ્ય સંગઠન પારમુખ રાજુભાઈ સાયગલ અને સુરતની તમામ ટીમની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના સુરત જિલ્લા અધ્યક્ષ તરીકે વિનોદભાઈ આહીરની નિમણૂક કરવામાં આવી હતી. હારતોરા અને મીઠાઈ ખવડાવી આ પાર્ટીના નિર્ણયને વધાવ્યો હતો. વિનોદભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાં છું. આજે અમને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાં સુરત જિલ્લાના પ્રમુખ અધ્યક્ષ અમને બનાવ્યા છે. તો આજે અમને ગર્વ છે કે અમે જનતાની એક સેવા કરીએ અને જનતાનું અમે કામ કરીએ એના માટે અમારી પાર્ટીને એટલો અમારા ઉપર એટલો ભરોસો છે કેમ કે અમને અમારા ઉપર જનતાનો ભરોસો છે એટલે અમને મારી પાર્ટી ઉપર ભરોસો છે કે આજે અમને આગળ કર્યા છે એના માટે આજે ખૂબ ખૂબ અમારી પાર્ટીવાળાનો અમારા પ્રદેશવાળા અધ્યક્ષનો અને તમામે તમામ અમારી ઉપરની જે ચેનલ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આજે સુરત જિલ્લાના અધ્યક્ષ બનાવ્યા છે અને અમે એક આગળ સમાજસેવા કરીએ એના માટે અમે આગળ વધ્યા છીએ કે સમાજની અંદર જે બધા કામો એટલા બધો ભ્રષ્ટાચારને બધું થઈ ગયેલું છે એના માટે અમને આગળ વધ્યા છીએ. અમે રાજકારણમાં આવવાનું કારણ એક જ છે કે રાજકારણની અંદર છે ને કે રાજકારણમાં કોઈ કારણ જ નથી એના માટે અમે એક કારણ સમાજ સેવા કરવા માટે ઉપડેલા છીએ કે બહાર અમે એક સમાજ સેવા કરીએ કેમકે રાજકારણમાં તો બધાના કારણ બધાને પોતપોતાના ઘરમાં હોય જ પણ આજે અમે એક સમાજ સેવા કરીએ છીએ કે સમાજની અંદર જે ગંદકી છે ને અમે મારે બધા દૂર કરવાની છે. આગળની કામગીરી તો અમારે એવી કરવાની છે કે જે પણ કામગીરી છે રાજકારણમાં તો એ રાજકારણની જે કામગીરી એવી છે કે અત્યાર સુધીમાં કોઈ પણ એવા કાંઈ કામ થયા નથી. ગરીબ ગરીબ જ છે, અમીર અમીર જ છે અને જે બધા વાતો કરે છે વિકાસની બધા વાતો કરે છે અને કામની બધી વાતો કરે છે સ્માર્ટ સિટીની વાતો કરે છે એ બધી વાતો ખોટી છે. એના માટે અમારી પાર્ટીએ અમને આગળ વધાર્યા છે, અમને આગળ કહ્યા છે કે તમે આગળ ચાલો એમ. પાર્ટી અમારા સપોર્ટમાં છે એટલે એના માટે અમે આગળ ચાલ્યા છીએ કે વિકાસ ક્યાં થયો છે અને કામ ક્યાં થયા છે એમ. અમે વિચારેલું તો બહુ બધું છે પણ આ તો વિચારેલું જે છે ને એ જનતાને સામે આવશે, પબ્લિકને સામે આવશે કે અમારી જનતા શું કરે છે. જનતા અત્યારે એક ટાઈમનો ખાય છે અને એક ટાઈમે ભૂખી સૂઈ જાય છે. અમારી આ રીતની જનતા છે અત્યારે ભોળીવાળી જનતાને રાજકારણ છે ને અને એ બધા છે ને ઊંધા ઊંધા કરીને અને ફસાવીને અને વોટ લઈને ચાલ્યા જાય છે. અમે એવું અમારે એવો રાજકારણ નથી કરવો. અમારે એક સમાજ સેવા કરવાની છે, અમારે એ રીતનો રાજકારણ નથી કરવો એમ. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના સુરત જિલ્લાના અધ્યક્ષ વિનોદભાઈ આહીરે તમામનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે હાલની સરકાર દ્વારા જે કામો નથી થઈ રહ્યા તે કામો અમે પૂરા કરીશું અને લોકોના પ્રશ્નોને વાચા આપીને તેમના પ્રત્યે પૂરી નિષ્ઠાથી કામ કરીશું. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. હાલના બુલેટિનમાં બસ આટલું જ. જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.